મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત 45 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો લોકાર્પણ સમારંભ યોજાયો. મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 47.91 કરોડના ખર્ચે એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ પાછળ 45 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવનિર્મિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદા પાણીને શુદ્ધ કરવામાં આવશે, જેનાથી અંદાજિત 40 MLD પાણી વાપરવા લાયક મળશે. જે પ્લાન્ટને મંત્રી વિભાવરીબેન દવે, મેયર નીમુબેન બાંભણિયા, ડેપ્યુટી મેયર મનભા મોરી, સુરેશભાઈ ધાંધલિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ પ્લાન્ટના કારણે ઇન્ડસ્ટ્રીયલ એકમને પાણી પુરવઠો વિતરણ કરવામાં આવશે. નદી ભારે દૂર થઈ જાય ત્યાંથી પાણી આગળ આવે એટલે પંપ ઉપર આવે અને હવે આપણે 82 કિલોથી મોટો કચરો અહીંયાથી દૂર થઈ જાય. ત્યાંથી પાણી આગળ આવશે એટલે ત્યાં ગ્રેટ ચેમ્બર છે. ગ્રેટ ચેમ્બરમાં એક 60 સેકન્ડ સમગ્ર ભાવનગર શહેરના તમામ ગાર્ડનમાં, તમામ ડિવાઈડરમાં એ પાણી ટ્રીટેડ વોટર કે જે અત્યારે અમે દરિયામાં જવા દઈએ છીએ એ ટ્રીટેડ વોટર વપરાઈ રહ્યું છે. હવે પછી અમે એ કાર્યવાહી કરવાના છીએ. ઉપરાંત જુદી જુદી જગ્યાએ ખાળ, મોડી, ગટર વગેરે સાફ કરવા માટે જેટિંગ મશીનની પણ જરૂર પડતી હોય છે. ફોર્સપૂર્વક પાણી નાખવાથી આગળ મલબો જે જામી ગયો હોય એ નીકળતો હોય છે અને એમાં પણ અત્યાર સુધી માત્ર ટ્રીટેડ વોટર ફિલ્ટર પાણી વાપરવામાં આવતું હતું અને આ રીતે જે પાણીનો બગાડ થતો હતો મારી દૃષ્ટિએ દુર્વ્યવહાર હતો. અત્યાર સુધી હું એને રોકી શકતો નહોતો કારણ કે હું સુવે ટ્રીટમેન્ટ ન કરું તો પણ નહીં ચાલવાનું હતું, ગાર્ડનને પાણી ન આપું તો પણ ચાલવાનું હતું. કારણ કે ભાવનગર છે એ સમગ્ર રાજ્યમાં બીજા નંબરનું ગ્રીન સિટી છે ગાંધીનગર પછી, એટલે આપણી લીલોતરી એટલી છે આપના સર્વેના કારણે છે. પરંતુ એ લીલોતરી મુરઝાઈ જાય એ મને નહીં પોસાય, પરંતુ એમાં ચોખ્ખું પાણી જાય એ પણ થોડું જીવ બળતો હતો એટલે અમારા તમામ પદાધિકારી મિત્રોએ અમને માર્ગદર્શન આપેલું છે અને એના અનુસંધાને માનનીય મંત્રીશ્રી, માનનીય મેયરશ્રીએ અને તમામ પદાધિકારીઓએ એ પ્લાન્ટ પણ ચાલુ કરેલો છે એટલે દરિયામાં વહી જતું પાણી જે છે એ ગાર્ડનમાં વાપરી શકાય. આપ સર્વે સમજી શકો છો કે દરિયામાં વહી જતું પાણી છે એટલે GPCBA માન્ય કરેલું છે અને પાણી ચોખ્ખું છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આપણે શાંતિથી ગાર્ડનમાં વાપરી શકીએ છીએ અને એની પણ આપણે ઝુંબેશ કરી છે. કદાચ આ રાજ્યમાં પ્રથમ એવું શહેર બનશે